गुड मॉर्निंग। नॉर्थ गुजरात एजुकेशन सोसायटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला में आप सर्वे स्वागत है। आज आप आसपास धोरण 4 पाठ 14 राजू खेतर स्वाध्याय भणीशू। विकल्पों खेतर खेडाय त्यारे चास में बीज केवी रीते नाखवामां आवे छे। मोटी मोटी भरी ढगलो करीने एक ज जगह ढगलो करीने चौक्स अंतरे पूरता प्रमाण में खेतर खेडाय पहला छूटा हते तो जवाब आवशे चौक्स अंतरे पूरता प्रमाण में। पाक तैयार थया पछी शुं करवामां आवे छे? लणवामां आवे छे, नाना टुकड़ा करवामां आवे छे, कापवामां आवे छे, कोथळामां भरवामां आवे छे। तो जवाब आवशे लणवामां आवे छे। डुंગળીની સુકાયેલી ડાળી કાપવા કયા સાધનનો ઉપયોગ થાય છે? ખુરપી, ઈલીજ, કુહાડી કે છરી? તો ઈલીજ। રાજુના પિતાજી કયા પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે? બટાકા, ડુંગળી, કોબીજ કે ફુલેવર? તો ડુંગળી। ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? હળ, દાતરડું, સમાળ કે કોદાળી? તો હળ। જમીન પોચી અને નરમ કરવા માટે રાજુના પિતાજી કયા સાધનનો ઉપયોગ કરી રહ્યા છે? કુહાડી, પાવડો, કોદાળી કે દાતરડું? તો જવાબ આવશે કોદાળી। ખેતરમાં પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે તેને શું કહે છે? પાક, ઘાસ, અંકુર કે નિંદણ? તો જવાબ આવશે નિંદણ। ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તે શાના પરથી કહી શકાય છે? તો પાંદા લીલાછમ બને, પીળાને સૂકા થાય, છોડ નમી જાય કે છોડ જમીન પર પડી જાય? પાંદડા પીળા અને સૂકા થાય। ઈલીજ કોના જેવું સાધન છે? કોદાળી, હળ, દાતરડું કે છરી? તો જવાબ આવશે દાતરડું। નીચેનામાંથી કયો ભાગ જમીનની અંદર ઉગે છે? કોબીજ, ફુલેવર, ડુંગળી કે રીંગણ? તો ડુંગળી। હવે ખાલી જગ્યા પૂરો। રાજુના પિતાજી ઈડર તાલુકાના ખાલી જગ્યા ગામમાં રહે છે તો જવાબ આવશે વસાઈ। રાજુના પિતાજી ખાલી જગ્યા કામ કરે છે તો ખેતી। લાકડા કાપવા માટે તમારે ત્યાં કયા સાધનનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે કુહાડી। રાજુના પિતાજી ખાલી જગ્યા સાધન દ્વારા ખેતી કરે છે। જવાબ આવશે હળ। રાજુના પિતાજી હળ પાછળ ચાલીને ખાલી જગ્યામાં બીજ નાખે છે તો ચાસમાં। ખેતરમાં બીજ વાવ્યા પછી થોડા દિવસમાં જમીન ઉપર ખાલી જગ્યા ફૂટેલા જોવા મળે છે। જવાબ આવશે અંકુર। ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં ખાલી જગ્યા નાખવાથી પાક સારો થાય છે તો બીજ। નીચેના વિધાનોમાંથી સાચા છે કે ખોટા તે જણાવો। ખેતીના પાકમાં નિંદણ દૂર કરવામાં ન આવે તો પાક ઓછો ઉતરે છે, સાચું। કોનો પાક ઉનાળામાં લેવામાં આવે છે? ખોટું। ચણા કઠોળ છે, સાચું। રાજુના પિતાજી એકલા જ ખેતરનું બધું કામ કરે છે, ખોટું। ઘરના બધા મદદ કરે છે। ખેતરોને ખેડવા ફક્ત પ્રાણીઓનો જ ઉપયોગ થાય છે, ખોટું। યાંત્રિક સાધનોનો પણ ઉપયોગ થાય છે। આધુનિક જમાનામાં મોટાભાગની ખેતી યાંત્રિક સાધનોથી થાય છે, સાચું। હવે જોડકા અવિભાગ અને બવિભાગ। તો ઘઉં એ શું છે? શિયાળુ પાક। બાજરી ચોમાસુ પાક। કોદાળી જમીન ખોદવા ઉપયોગ થાય છે અને દૂધી એ વેલો છે। પ્રશ્નો 1. ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત કયા મહિનાથી કરવામાં આવે છે? તો ડુંગળીના પાકની શરૂઆત ઓક્ટોબર મહિનાથી કરવામાં આવે છે। રાજુના પિતાજી કોદાળીનો શું ઉપયોગ કરે છે? તો રાજુના પિતાજી કોદાળીથી ખેતરની જમીન ખોદી પોચી અને નરમ બનાવે છે। ખેડૂત ડુંગળીના બીજની વાવણી કેવી રીતે કરે છે? તો ખેડૂત સૌપ્રથમ હળ કે અન્ય સાધનો દ્વારા ખેતર ખેડી તેમાં ચાસ પાડે, તેની સાથે સાથે ચાસમાં ડુંગળીના બીજ નાખશે। બીજને ચોક્કસ અંતરે નાખવામાં આવશે, ત્યારબાદ તેના પર સમાર ફેરવવામાં આવશે જેથી કરીને બીજ ઉપર માટી આવી જાય। આમ આ રીતે ડુંગળીના બીજની વાવણી કરે છે। વાવણી અને લણણી એટલે શું? તો પાકના બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહે છે, એટલે કે બીજ જમીનમાં ઉગાડી એને વાવણી કહેવાય। પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે। પાક તૈયાર થઈ ગયા પછી તેને જમીનમાંથી આપણે લઈ લઈએ તેને લણણી કહેવામાં આવે છે। નિંદણ એટલે શું? તો ખેતરમાં વાવ્યા વગર પાક સાથે ઉગી નીકળતા વધારાના ઘાસને નિંદણ કહેવામાં આવે છે। પાક સાથે ઉગેલા નિંદણને દૂર કરવું શા માટે જરૂરી છે? કારણ કે પાક સાથે ઉગેલું નિંદણ પાકને મળતા પાણી, ખાતર
અને સૂર્યપ્રકાશમાં ભાગ પડાવે છે, તે પણ સાથે સાથે બધાનું લે બધું લે છે, આથી પાકને તે પદાર્થો ઓછા મળતા પાક ઓછો ઉતરે છે, તેથી નિયંત્રણ દૂર કરવું જરૂરી છે. ડુંગળીનો પાક તૈયાર થયો છે એમ ક્યારે કહેવાય છે? તો ડુંગળીનો પાક ઘૂંટણ સુધી ઊંચો થાય, ત્યારબાદ પાંદડા પીળા અને સૂકા થઈ જાય ત્યારે પાક તૈયાર થયો છે એમ કહી શકાય. ડુંગળીના તૈયાર પાકને સમયસર ન લણવાથી શું નુકસાન થાય છે? તો ડુંગળીના તૈયાર પાકને સમયસર લેવામાં ન આવે તો પાક જમીનમાં સડી જાય છે અને ખેડૂતની બધી જ મહેનત નકામી જાય. ડુંગળીની સુકાયેલ ડાળી કાપતી વખતે કાપનારે શું ધ્યાન રાખવું પડે છે? તો સુકાયેલ ડુંગળી કાપવા માટે લીજનો ઉપયોગ થાય છે. લીજ ખૂબ જ ધારદાર હોય છે, આથી તેનો ઉપયોગ કરનારની આંગળીઓ કપાઈને તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ડુંગળીના પાકને સામા ભરીને મંડી કે મોટા બજારમાં લઈ જવામાં આવે છે. તો ડુંગળીના પાકને કોથળામાં ભરીને ટ્રક દ્વારા મંડી કે મોટા બજારમાં લઈ જવામાં આવે છે. 11. ખેડૂત ખેતીકામમાં કયા કયા ઓજારોનો ઉપયોગ કરે છે? તે ઓજારોનું નામ છે હળ, કરબડી, તરફેણ, ચાવડ કે પાંચોટીઓ, સમાર, પંજેટી, કોદાળી, પાવડો, ખુરપી, તાતરડું કે થ્રેસર. ખેડૂતની પ્રવૃત્તિ વિશે લખો. તો ખેડૂત ખેતરમાં શું કામ કરે છે? તો પહેલાં તો ખેતર ખેડે, પછી ખેતરમાં બીજ વાવે, જરૂરી ખાતર નાખે, પાકને પિયત કરે એટલે કે પાણી આપે, પશુ પક્ષીથી પાકનું રક્ષણ કરે, પાક તૈયાર થાય ત્યારે તેની કાપણી કરે, પાકના ડૂંડામાંથી અનાજના દાણા છૂટા પાડે, આખા વર્ષનું ખપૂરતું અનાજ ઘરના કોઠારમાં ભરી બાકીનું મંડી કે બજારમાં જઈને વેચી આવે છે. ખાતર કોને કહેવાય? તો ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવા જમીનમાં જે પોષક તત્વો ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે. પાકની ફેરબદલી એટલે શું? તો ખેતરમાં એક જ જાતનો પાક દર વખતે ઉગાડવાને બદલે જુદા જુદા પાક વારાફરતી ઉગાડવામાં આવે ત્યારે તેને પાકની ફેરબદલી કરે છે. ખેડૂત એક જ જમીનમાં એક જ પાક વાવતો નથી, સિઝન પ્રમાણે અલગ અલગ પાક લે છે. આભાર.